આ મોરૈયાના લોટના છે ફરાળી રોટલા. હવે આપણે આ રેસીપી સ્ટાર્ટ કરીશું, તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરાળી રોટલાની રેસીપી શીખીશું. તો ફરાળી રોટલા બનાવવા માટે જો આ 500 ગ્રામ મોરૈયાનો લોટ લીધો છે, આ 4 બાફેલા બટાકા છે, ધાણા છે લીલા, મીઠું છે અને પાણી. અને તમારે જો મસાલાવાળો બનાવવો હોય તો લીલા મરચાં, આદુ મરચાં થોડા નાખી શકો છો. પાણી લઈશું આપણે, પછી થોડું મીઠું નાખીશું અને તેમાં મોરૈયાનો લોટ. તમારે વણીને બનાવવો હોય તો વણીને બનાવી શકો, થાપીને બનાવો તો થાપીને, અને હાથથી આવડતા હોય તો હાથથી પણ બનાવી શકો છો. આટલો લોટ લઈશું, એમાં આપણે એક બટાકું છે તે મસળી લઈશું, રોટલાની સાથે થોડા ધાણા ઉમેરીશું. રોટલો આવી રીતના મસળી લેવાનો, આ રીતે થોડું થોડું પાણી નાખીને આમ મસળતા જવાનો રોટલાને. તમને ઢીલો પાવે તો ઢીલો, વણીને બનાવવો હોય તો થોડો કડક રાખવાનો, થાપીને બનાવવો હોય તો તમે પાટલી પર પણ થાપી શકો છો. અમે ગુજરાતી લોકો આવી રીતના રોટલા બનાવીએ મસળીને હાથથી. તો આવી રીતે મસળી લેવાનો લોટને. આ રોટલો તમે રસાવાળા શાક સાથે, તુરિયાનું લીલા મરચાવાળું શાક, દૂધીનું શાક, અમે તે ફરાળી શાક સાથે ખાઈ શકો છો. તો જો આવી રીતના આ રોટલો મસળી લેવાનો. જો તાવડી પણ આપણે તપાવવા મૂકી દીધી છે, મારી ચેનલનું નામ ભાનુબેન વરિયા છે. તો મારી રેસીપી ગમે, મારા ભજનો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો. ઇન્સ્ટાગ્રામ પર પણ મારી ચેનલ છે, ફેસબુક પર પણ છે. તો તમને ગમે તો મારા વિડીયો લાઈક કરજો અને શેર કરજો. અને જો આપણો રોટલો હવે બને છે, જો હવે આવી રીતના રોટલો બનાવવાનો. પછી આપણે આવી રીતના કરીશું. મારા વિડીયોમાં તમને ગમે તો હું રોજના બ્લોગ મૂકું છું ખાવાના. તો તમને મારી રેસીપી ગમે, જો આ રોટલો આવી રીતના બને, જો આવી રીતના બનાવવાનો રોટલો. તમને થાપીને આવડે તો થાપીને, વણીને આવડે તો વણીને, તો પાટલી પર મોરૈયાનો લોટ લાખીને પણ બનાવી શકો છો. થાપીને પાટલી પર હાથથી પણ બનાવી શકો છો. આવી રીતના ફાવે તો આવી રીતના પણ બનાવી શકો છો. આ રોટલો દોસ્તો બહુ મસ્ત લાગે ફરાળી શાક સાથે. હવે આપણે જોઈશું આ રોટલો થોડો થોડો પીળો થવા લાગે એટલે આપણે ઉલટાવી નાખવાનો રોટલાને. જો આપણો રોટલો સરસ ચડી ગયો છે, આપણે બીજી વાર જોઈ લેવાનું છે રોટલો ચડી ગયો કે નહીં. આપણો રોટલો થોડો પાતળો છે, હજુ કડીક સળવા દઈએ. ફરીથી જોઈ લઈશું રોટલો ચડી ગયો કે નહીં. આપણો રોટલો સરસ ચડી ગયો છે. હવે આપણે પાછો ઉલટાવી નાખીશું રોટલો. હવે આપણે છે ને 2 મિનિટ આમ રહેવા દેવાનો અને પછી જોઈ લેવાનો કે રોટલો ફૂલ્યો છે કે નહીં. ન ફૂલ્યો હોય તો આપણે 2-3 મિનિટ પછી આમ દબાવી દેવાનો એટલે રોટલો સરસ રીતે ફૂલી જશે. જો રોટલો જો કેટલો સરસ ફૂલી ગયો છે ને. તો ચાલો આપણા ફરાળી રોટલા તૈયાર છે દોસ્તો. અને બનાવજો ઘરે, એવા લાગે સારા લાગે તો કમેન્ટ કરજો અને ઘરે બનાવજો.